कोरोना नामक महामारी के चलते देश में लॉकडाउन चल रहा है, तो वहीं दूसरी ओर गुजरात के जेतपुर तहसील के नवागढ़ क्षेत्र में मानव जात को शर्मसार करे ऐसी घटना बनी है। जेतपुर तहसील के नवागढ़ क्षेत्र में एक मजदूर परिवार जो रोड पर रह रहा था, इसी बीच रात के समय किसी अनजान शख्स द्वारा 6 वर्ष की मासूम बच्ची को उठाकर बलात्कार किया गया था, जिसके बाद अब पुलिस मामले की जानकारी लेकर जांच में जुट गई है। जेतपुर पुलिस स्टेशन अभी विस्तार नी अंदर एक बहुत गंभीर प्रकार नो बनाव बनवा पामेल छे, जेमा एक 6 वर्ष नी बाळकी हती। ए बाळकी ने एक अजाण्या माणसे जे फुटपाथ ऊपर सोती हती त्यांथी उपाड़ी एनु अपहरण करी अने एमने साथे दुष्कर्म करवानो प्रयास करेलु। ते दरमियान राते ते જે જગ્યામાંથી ઉપાડવામાં આવેલી હતી ત્યાંથી 500 મીટર દૂર લઈ જઈ અને ત્યાં એમને સાથે આવો પ્રયાસ કરેલો હતો। ત્યાં આજુબાજુમાં 4 નાગરિકો હતા, એ નાગરિકો રાતે અલગ અલગ કામોથી પરત આવ્યા હતા એટલે જાગતા હતા, એમાંથી જેમને આવાજ સાંભળી એ લોકોએ તે વિસ્તારમાં જઈને થોડુંક ફોલોઅપ લીધું, તો આ માણસ આ પ્રકારનું કૃત્ય કરતા જણાઈ આવે અને એ લોકોએ એમનું પાછો કરતા એ ત્યાંથી ભાગી ગયો। ભાગ્યા પછી એક માણસ આ બાળકી પાસે રોકાયેલો અને 3 લોકો એમનું પાછો કર્યો, છતાં એ હાથમાંથી નીકળી ગયો હતો। પછી જેમ પોલીસને તાત્કાલિક જાણ થઈ અમે કલાક પછી ગુનો દાખલ કરેલો અને સાથે સાથે આખી આખી જેતપુર સિટીની ટીમ સાથે ત્યાંના લોકલ અધિકારીઓ એસપી જેતપુર તમામ લોકોને કામે લગાડવામાં આવેલા અને આખા વિસ્તારના સીસીટીવી ચકાસવામાં આવેલા। સવાર સુધી અમારી પાસે સીસીટીવી ફૂટેજ આવી ગયા હતા જેમાં આ વ્યક્તિ ભાગતો દેખાઈ આવતો અને અલગ અલગ ટીમો ગોઠવી અને એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ સારી મહેનત કરી, લોકલ પોલીસના સંકલનમાં રહી અને એલસીબીની ટીમે પછી એના જેતપુરના જે ઔદ્યોગિક વિસ્તાર છે નવાગઢમાં તે વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો છે। એ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી અહીંયા જેતપુરમાં રહે છે, મૂળરૂપથી જે યુપીના રહેવાવાળો છે મહારાજગંજ, અને છેલ્લા 10 વર્ષથી એ પોતાના ઘરે ગયેલ નથી, થોડાક એમના પાસે કોઈ વ્યવસ્થિત કામ પણ નથી અને રખડતી ભટકતો રહે છે તે વિસ્તારમાં, જ્યાં કામ મળે એ પ્રમાણે કામ કરી લેતા હોય છે અને આ વસ્તુ ધ્યાને આવતા હવે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા એડહોક કરેલું છે। અમારા મગજમાં પણ એક પ્રશ્ન હતો કે કદાચ એમને પેલા રેકી કરેલી હોય। આ જે પરિવાર છે એ પરિવાર પણ ગરીબ પરિવાર છે અને ત્યાં ફૂટપાથ ઉપર જ સોતા હતા। એમના પરિવારમાં 2 બાળકો અને 2 હસબન્ડ વાઈફ છે, એમાંથી એક નાનો બાળક હતો અને બીજી એ બાળકી હતી, એટલે સૂતી હતી ત્યારે જ અપહરણ કરી। હા, સૂતી હતી, સૂતી અવસ્થામાં જ અપહરણ કરીને લઈ ગયા અને ત્યાંથી 400-500 મીટર દૂર એક થોડીક અવારું જગ્યા છે, એ અવારું જગ્યામાં જઈને આ પ્રકારનું કૃત્ય કરેલું છે। સર, આ જ્યાંથી અપહરણ થયું નવાગઢ, ત્યાં આપણી પોલીસની ચેકપોસ્ટ હતી નહીં? એ મેં ખરાઈ કરેલી છે, આપે જે વસ્તુ કરી આ વસ્તુ મેં પણ સૌથી પ્રશ્ન પેલો મારો આજ હતો કે ચેકપોસ્ટ ઉપર હાજર હતું કે ના? ના, ચેકપોસ્ટ થી આ જગ્યા જે છે બીજા વિસ્તારમાં આવે છે અને તે વિસ્તાર થી 500 મીટર બીજા વિસ્તારમાં લઈને ગયો છે અને જયારે આ ભાગ્યો ત્યાંથી એ પણ આપણા ચેકપોસ્ટ વિસ્તારમાંથી ભાગ્યા નથી, એ મેં પણ ખરાઈ કરી છે અમારા માણસો મારફતે, જેમાં આપની પોલીસ હાજર જ હોય છે અને આ પ્રકારનો બનાવ તાત્કાલિક ધ્યાને આવેલો। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા, જેતપુર।